સુરત શહેરના લોકો આમ તો ખૂબ જ ધાર્મિક અને ઉદાર છે. દાન ધર્મ માટે હંમેશા અગ્રેસર રહેતા લોકો વિવિધ જગ્યાએ અર્પણ કરવા પણ આગળ પડતા રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો જોવા મળ્યો સુરતના વરાછા વિસ્તારમાં. બે બહેનપણીઓનો જન્મદિવસ ઉજવાયો અનોખી રીતે. સુરતમાં રહેતી બંને બહેનપણીઓ જેમના લગ્ન થયા પછી પોતે સાસરે જઈ ધર્મ સંપ્રદાયમાં ચુસ્તપણે પાલન કરતા થઈ ગયા, જેમાં બંનેના જન્મદિવસ એક જ દિવસે આવે છે. તે જન્મદિવસનો કંઈક અનોખો કરવા માટે ક્યારથી આ લોકો આયોજન કરતા હતા ત્યારે સુરતના જાણીતા ગૌરક્ષક એવા સંજયભાઈ રાદડિયા સાથે મુલાકાત થતા તેમની પ્રેરણાથી આ જાણીતા ગૌરક્ષક એવા સંજય રાદડિયાની મુલાકાત કરી, જેમાં બંને બહેનપણી સુરતના વાલક પાટિયા પાસે આવેલ જીવન જ્યોત મનબુદ્ધિ માનવ આશ્રમ ખાતે પોતાનો જન્મદિવસ ઉજવવા પહોંચી ગયેલ હોય. જે જન્મદિવસ એટલા માટે ખાસ કહી શકાય કે આજના જમાનાના લોકો જન્મદિવસે આ પિક્ચર જોવા ફરવા જતા હોય છે, જે બીજા ખર્ચાઓ સાવ નકામા કરતા હોય છે. ત્યારે જન્મદિવસના દિવસે કોઈ સારું ભગીરથ કાર્ય કરે એવા લોકો મદદરૂપ થઈ જન્મદિવસની ઉજવીએ તો જન્મદિવસ યાદગાર રહી જાય છે. મારું નામ સેજલ પટેલ છે. આજે મારો 29મો જન્મદિવસ છે. જેમ કે લોકો જન્મદિવસની અંદર ખોટા ખર્ચ કરે છે, બર્થડે કેક મૂવી, તો ખોટા ખર્ચ બંધ કરીને લસકાણા ગામની અંદર જીવન જ્યોત મન બુદ્ધિ આશ્રમ છે, તો ત્યાં અમે આજે અંદાજે 100 વ્યક્તિ ત્યાં રહે છે. ત્યાં અમે આવેલા છીએ એક ટાઈમનું ભોજન લઈને. અમે અમારી હાથેથી અમને જમાડીને અમે આનંદ લેશું. અમને મને આ પ્રેરણા સંજયભાઈ રાદડિયા તરફથી મળેલી છે કે જે ઘણા વર્ષથી ગૌરક્ષક છે. મારું નામ અંકિતા ગોસ્વામી છે. આજે મારો 23મો જન્મદિવસ છે. હું મારો જન્મદિવસ અહીંયા લસકાણા ગામની અંદર જીવન જ્યોત મનબુદ્ધિ આશ્રમ આવેલો છે ત્યાં એ લોકો સાથે મનાવવા માટે આવ્યો છું. અને આ દ્વારા હું સુરતની બધી લોકોને પ્રેરણા આપવા અને મેસેજ આપવા માંગુ છું કે તમે જે ખોટા ખર્ચા કરો છો મૂવી પાર્ટીઝ વગેરે એ છોડીને તમે અહીંયા આ લોકો સાથે બર્થડે તમારો જન્મદિવસ મનાવવા માટે આવો અને આ લોકોને પ્રોત્સાહન આપો. પાસોદરા એરિયામાં સ્વામિનારાયણ મિશનની બાજુમાં જીવન જ્યોત મન બુદ્ધિ માનવ મંદિર આશ્રમ, જે બિનવારસી લોકોને રહેવા નાવા ધોવા વાળ કટિંગ દવાખાના હોસ્પિટલનું તમામ કામ, કોઈ બીમાર વ્યક્તિ આજે કોઈ પણ રોડ ઉપર રખડતા ભટકતા બિનવારસી લોકોને, કોઈ વારસદાર નહીં, તો એ લોકોને આપણે નિસ્વાર્થ સંસ્થાની અંદર કોઈ પણ પબ્લિક જાણકારી કરે કે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવે કે આ જગ્યાએ આવો વ્યક્તિ બિનવારસી પડેલ છે, કોઈ બીમાર છે, કોઈ અપંગ છે, કોઈ પણ આજે નિવસ્ત્ર છે, તો એ લોકોને અમારી ટીમ જાય એમ્બ્યુલન્સમાં લાવી નવરાવી ધોવરાવી વાળ કટિંગ કરી અને 3 ટાઈમ ખાવા પીવાથી દવા. સિવિલના સ્ટાફ અમને બહુ સપોર્ટ આપે છે, રૂતમરાબેન મહેતા તો અમારી સંસ્થાને બહુ સપોર્ટ આપે છે. અને અમારી સંસ્થામાં જે લોકો રહે છે તો સાજા થઈ જાય 3 મહિના સુધી એક દરી દવા ચાલુ રહે સવાર સાંજ અને અમારા આશ્રમમાં રહે છે. અને બધી પબ્લિકનો સાથ સહકાર છે કે ભાઈ બિનવારસી લોકોને આજે આપણે એક વ્યક્તિ ઘરે જો બીમાર અથવા કોઈ પણ વ્યક્તિ અપંગ છે કે મનબુદ્ધિનો હોય તો નથી સસવાતું, તો આજે બધા પબ્લિકના આજુબાજુ લસકાણા પાસોદરા ગઢપુર ટોટલ તમામ એરિયાના અને જાયભાઈ મિત્ર મંડળ સહિત અમારી ટીમ ખડેપગે રહી અને સાથ સહકાર આપે છે અને બિનવારસી લોકોને અમે ઘર સુધી પહોંચતા કરીએ છીએ. આજે 2 વર્ષ અમારી સંસ્થાને થયા છે અને અમારી સંસ્થામાં જેટલા સાજા થયા છે 82 લોકોને અમે ઘર સુધી પહોંચતા કરેલ છે. તો તમામ વ્યક્તિ આજે કોઈ પણ વરાછા એરિયામાં અથવા કોઈ પણ સિટી એરિયામાં ગ્રામ્ય એરિયામાં કોઈ પણ બિનવારસી લોકોને ભાળ મળે, કોઈ પણ જગ્યાએ બિનવારસી જે રોડ ઉપર છે, કોઈ પુલ નીચે છે, કોઈ ભૂખ્યા તરસ્યા, કોઈ બીમાર, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ તમે ભાળો તો અમારી સંસ્થાને અમારા આશ્રમમાં ફોન કરવો. ફોન કરે એટલે અમારી ટીમ 3-4 જણાને એમ્બ્યુલન્સ લઈ અને આશ્રમમાં આશરો આપે છે અને તમામ વસ્તુની સુવિધા સાથે પહેલાં તો દવા દારૂ ચાલુ કરી અને દવાથી અને સાજા થઈ જાય પછી એ લોકોના ઘરે સુધી અમે પહોંચતા કરીએ છીએ. એ અમારા આશ્રમની પ્રવૃત્તિ છે. અને જીવન જ્યોત મનબુદ્ધિ માનવ મંદિર આશ્રમ છે તો મહેશભાઈ ગોયાણી, દામજીભાઈ ગોટી, પ્રવીણભાઈ બાબરિયા, માધવજીભાઈ વઘાસિયા, ઝવેર કાકા એવી અમારી આખી ટીમ છે, તો તમામ હિંમતભાઈ સવાણી, હિંમતભાઈ ગોયાણી, આપણે ગોટી, તો બધા વ્યક્તિ અમને સહાય સહકાર આપે છે. અને તમામ અમારા આશ્રમની અંદર જે સ્ટાફ છે તો 24 કલાક અહીંયા રહે છે
રસોઈયાથી માંડીને બધા અમારે ત્રણેય ટાઈમ ખાવા પીવાથી માંડી અને પબ્લિકને પૂરો પૂરો સહકાર છે. આજે નાના બાળકોનો બર્થડે હોય તો માણસો હોટલમાં જાય છે, તો આજે સમજુ માણસ નાના બાળકોને કે કેવા દુનિયાની માલપા માણસો રહેશે, કેવા વ્યક્તિ સમાજની અંદર છે, તો એનું નાના બાળકોને પણ ખ્યાલ આવે કે ભાઈ આવા પણ વ્યક્તિ આપણા સમાજમાં છે, તો એને ઊંફ મળે એટલે એના માટે અહીંયા આશ્રમની અંદર આપણે બર્થડે ઉજવવા આવે છે, તિથિ ઉજવવા આવે છે. આપણા વડીલ હોય તો 12 મહિના એનો જન્મદિવસ હોય તો તિથિ હોય તો અમારા આશ્રમની અંદર અમે જાતે કે એ લોકોને કહે કે ભાઈ તમે જાતે આવીને જમાડો, જાતે આવીને બનાવી અને જમાડો, કે એવું નહીં કે તમે પૈસા લખાવી રસીદ ફડાવીને બિયા દો, પણ જાતે આવી અને તમે જાતે અનુભવ કરો. તો અત્યારે મહિલા મંડળ વરાછાની અંદર જેટલા મહિલા મંડળ કતારગામના મહિલા મંડળ છે તો એ લોકો જાતે આવે છે, જાતે એ લોકોની સાળ સંભાળ કરે છે અને બધાનું ધ્યાન રાખે, જાતે ડીશું બનાવી અને જાતે જમાડે છે. તો અમારા આ આશ્રમની તમામ પ્રવૃત્તિ અમારે અત્યારે હાલમાં ચાલુ છે, તો તમામ વ્યક્તિને આનો લાભ લેવા મારું આમંત્રણ છે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે અરવિંદ રાઠોડ સુરત.